નમસ્કાર મિત્રો, હું મહાદેવ દેસાઈ આપ સૌને વંદન કરું છું. આજે ગુજરાત અભિયાન વેળા આપનાથી ઘણા સાથે મળવાનું થતું હતું. આપને એ જાણ હશે કે હાલમાં જ ગુજરાત સરકાર એટલે કે GCERT અને ઓએસિસ વચ્ચે જ્યોતિર્ધર અભિયાન માટે એક સમજૂતીનો કરાર કરવામાં આવ્યો છે. આ માટે અમો માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય શિક્ષણ મંત્રીશ્રી, માન્ય શિક્ષણ સચિવશ્રી તેમજ માન્ય ડાયરેક્ટર GCERTનો અત્યંત ભાવપૂર્વક ઋણ સ્વીકાર કરીએ છીએ. આજે હું ટૂંકમાં આપને જ્યોતિર્ધર અભિયાન વિશે માહિતી આપીશ. દરેક મનુષ્યની અંદર રહેલી વિકાસની અનંત સંભાવનાઓને પોતાની અદ્વિતીય અને અભિનવ એવી કાર્યશાળાઓ દ્વારા સાકાર કરતી, ચારિત્ર ઘડતર માટેની ઝુંબેશ ચલાવતી ઓએસિસ એ ચાણોદ વડોદરા સ્થિત સમર્પિત, સેવાભાવી, સંનિષ્ઠ, પૂર્ણકાલીન તેમજ સ્વૈચ્છિક સેવાભાવી મિત્રોનું સંગઠન છે. મિત્રો, રાષ્ટ્ર આજે સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રાચીન સમયમાં ભારત જગતગુરુ હતું, પરંતુ એટલા માટે નહોતું કે અહીં ઘી અને દૂધની નદીઓ વહેતી હતી. એ જગતગુરુ એટલા માટે હતું કારણ કે એ જ્ઞાનની સંસ્કૃતિ હતી, ધર્મની સંસ્કૃતિ હતી. આજે સૌને મૂલ્યલક્ષી શિક્ષણની એક અનેરી આવશ્યકતા જણાઈ રહી છે. આજે રાષ્ટ્ર સમક્ષ કટોકટી કોઈ જ્ઞાન, માહિતી કે સંસાધનોની નથી. જો કટોકટી હોય તો એ ચારિત્રની કટોકટી છે. એમ કહેવામાં જરાય ખોટું નથી કે આ દેશને કહેવાતા શિક્ષિતોએ વધારે નુકસાન પહોંચાડ્યું છે. જો આમાં જરા પણ સત્યનો અંશ હોય તો એમ કહી શકાય કે આપણે શિક્ષણમાં પાયામાં ત્યાં ચૂકી ગયા છે. ચારિત્રવાન રાષ્ટ્રપ્રેમી નાગરિકોનું ઘડતર કરવામાં આપણને સફળતા નથી મળી એ સ્વીકારવું. અને હા, ચારિત્ર ઘડતર કરશે કોણ? બાળકો કોની પાસે શીખે છે? કોના જીવનમાંથી પ્રેરણા અને ઉદાહરણ લઈ શકશે? અલબત્ત મા બાપ, પરિવાર અને સંતોની એક ભૂમિકા છે, પરંતુ એથી વિશેષ ભૂમિકા તો શિક્ષકોની છે. યાદ રાખો, બાળક આપણે કહીએ તેમ નહીં, આપણે કરીએ તેમ કરે છે. તો શિક્ષકો આવું જીવન કેવી રીતે જીવીશું? નવી પેઢીના, નવા ભારતના, જગતગુરુ ભારતના ઘડવૈયા કેવી રીતે બની શકે? ઋષિકુળના વારસેવા, શિક્ષકોની ગરિમાનું પુનરુત્થાન થાય અને એ દ્વારા શિક્ષણનું પુનરુત્થાન થાય તે અભિયાનનો મૂળભૂત હેતુ છે. ભારત બહુરત્ના વસુંધરા બને અને નર અને નારી રત્નો વિશ્વ અને માનવ જાતિની સેવામાં સમર્પિત થાય એ જ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઈએ. જ્યોતિર્ધર અભિયાન શિક્ષકોના શક્તિ પૂરી પાડે છે. આ કોઈ ચીલાચાલું તાલીમ નથી, આ કોઈ છીછરા વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ નથી. આ તો સ્વજાગૃતિ અને સ્વ ઓળખ દ્વારા સ્વનેતૃત્વ કરી સ્વધર્મે જાગૃત થઈ સ્વવિકાસ, સ્વનિયંત્રણ, સ્વશિસ્ત, સ્વ સાથે સફળતા અને સ્વપરિવર્તન માટેનું યજ્ઞ છે. તેમાં યોદ્ધ પણ શિક્ષક પોતે છે અને સાથે પણ શિક્ષક પોતે જ છે. ધીસ ઇઝ નોટ ટ્રેનિંગ, ઇટ ઇઝ ટ્રાન્સફોર્મેશન. આ કાર્યશાળામાં આપને આપના જીવનના ઉદ્ભવતા અનેક અને કદી ન વિચારી લેવા અનેક પ્રશ્નોના ઉત્તરો પણ મળશે. જેમ કે, શું હું આજે એવું જીવન જીવી રહ્યો છું ખરો કે જેવો હું જીવવા માંગતો હતો, કે જેવા મેં સ્વપ્નો જોયા હતા? શું હું મારા જીવનની દરેક ભૂમિકાને ન્યાય આપીને સંતુલિત જીવન જીવી રહ્યો છું? એટલે કે જીવનસાથી, મા બાપ, બાળકો, પરિવાર, શાળા, વ્યવસાય, સમાજ, શું આ બધાને ન્યાય કરી રહ્યો છું ખરો? મારામાં એવું શું ખૂટે છે જેથી મારી આંખે ઉડીને વળગે એવી મર્યાદાઓ જેની મને જાણ છે છતાં એના પર કામ કરી શકું? શું મને મારા બધા જ સંબંધોથી સંતોષ છે? મને એવું કેમ લાગે છે કે મને કોઈ સમજતું નથી, સમજી શકતું નથી અને હું એકલો પડી ગયો છું? આવા અનેક પ્રશ્નોના ઉત્તર તમને અહીંથી મળશે. આ અભિયાન કોઈ માત્ર એક કાર્યશાળા નથી. આપણે તો ગુજરાતના દરેકે દરેક બાળક સુધી પહોંચ્યું છે. દરેક બાળક માટે એના અભ્યાસના વર્ષો દરમિયાન લાઈફ કેમ્પ, ડ્રીમ ઇન્ડિયા કેમ્પ, L3 અને આવી ઘણી બધી કાર્યશાળાઓ થશે, જેને એક સમર્થ, સંનિષ્ઠ, સેવાભાવી અને સરહદી માનવી બનાવશે. આવી કાર્યશાળાઓનું ફેસિલિટેટર તરીકે સંચાલન કરવું અને એનું નેતૃત્વ અને મેનેજમેન્ટ કરવું એ આપના દાયિત્વનો એક ભાગ રહેશે. વિશેષમાં સંબંધોમાં સફળતા, સિદ્ધાંત આધારિત જીવન જીવવા, વિચાર, વાણી અને કર્મની એક સૂત્રતા જાળવી રાખવા, સ્વયંની સતત ધાર કરતા રહેવા, જીવન વિકાસની ભ્રમણ કક્ષાઓ સતત ઓળંગવા માટે
ઉચ્ચતર ધ્યેય તરફ પ્રયાણ કરવા, જીવન સફળ નહીં પરંતુ સાર્થક બનાવવા અને આપનો આત્મવિશ્વાસ અને આત્મગૌરવ વધારવા આ કાર્યશાળા તમને જબરજસ્ત તાકાત આપશે. L3 એટલે કે ફિલોસોફી, આર્ટ એન્ડ સાયન્સ ઓફ લિવિંગ, લવિંગ એન્ડ લર્નિંગ નામે ઓળખાતી આ કાર્યશાળા આ સમગ્ર અભિયાનનો એક હિસ્સો છે. આ તો એક પ્રારંભ છે. યાદ રાખો, જીવન જીવવા માટે, જીવન ટકાવવા માટે પ્રેમ જરૂરી છે અને પ્રેમને સમજવા, જીવનને સમજવા, આ જીવન શીખવું જરૂરી છે. અહીં જીવનનું દર્શન સ્પષ્ટ થાય છે, ધ્યેય મળે છે, દિશા મળે છે, જીવન જીવવાની સાચી કળા સમજમાં ઉતરે છે અને કળા માત્ર પ્રદર્શનમાં ન રહેતા એ વાસ્તવિક રોજિંદા જીવનમાં ઉતારવા માટેનું વિજ્ઞાન પણ અહીં છે. અહીં પ્રયોગો પણ છે જે ખરેખર જીવનને જ્યોતિર્મય બનાવશે. નથી અહીં કોઈ પ્રવચન, નથી અહીં કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કે નથી કોઈ વક્તાઓ. અહીં તો ભાગ લેનાર જાતે જ શીખે છે. આ કાર્યશાળા કુલ 4 વર્ષ ચાલશે. કુલ 40 દિવસ એટલે કે દર વર્ષે 10 દિવસ એટલે કે વર્ષ દરમિયાન 3 દિવસની 3 શિબિરો થશે. આપે ઘણી ઘણી સારી સારી તાલીમોમાં ભાગ લીધો હશે, પરંતુ જીવનની વિકટ સમસ્યાઓમાં ફસાયેલા આપણા સૌ પર એની લાંબી અસર રહેતી નથી. 5-15 દિવસમાં બધું ધીરે ધીરે ભૂલાઈ જાય છે અને આપણે પાછા એ જ ગટમાળમાં ફસાતા જઈએ છીએ. ટૂંકમાં સારામાં સારી તાલીમ પણ સસ્ટેનન્સના અભાવે અસરકારક નથી બની શકે. અહીં પૂરા 4 વર્ષ એક જ ફેસિલિટેટર સાથે રહેવાને કારણે અને ક્રમિક અભ્યાસક્રમને કારણે એની અસર ટકી રહે છે. એની પ્રક્રિયાઓ હૃદયને હલાવી નાખે એવી હોય, વ્યક્તિ પોતે જ બદલવા કટિબદ્ધ બને છે અને એ બદલાય છે એ મારું પોતાનું અનુભવ છે. હા, આ શિબિરોની તારીખો શક્ય એટલી સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે અને શિબિરનું ભાવાત્મક વાતાવરણ જળવાઈ રહે અને 100% પરિણામ મળે એ માટે શિબિર નિવાસી હોય છે. તો કોણ જોડાશે અભિયાનમાં? અમે કોને નિમંત્રણ આપીએ છીએ? અમે એમને નિમંત્રણ આપીએ છીએ જે શિક્ષણ કાર્યને નોકરી કે વ્યવસાય તરીકે નહીં પરંતુ એક ફરજ તરીકે કરતા હોય, જે શિક્ષક દેશ, સમાજ અને વિદ્યાર્થીઓના હિત માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા ધરાવતા હોય, જેના દિલમાં પોતાના વિદ્યાર્થીઓ ભાવિ સમાજના શ્રેષ્ઠ નાગરિકો બને એવી બળબળતી આહ હોય, જે પડકાર ઝીલવા સંઘર્ષ કરવા તૈયાર હોય અને જેમને કંઈક કરી છૂટવાની તમન્ના હોય, એ તમામને જોડાવા અમારું નિમંત્રણ છે. આ અભિયાનમાં અત્યાર સુધી ગુજરાતના 500 અને જમ્મુ કાશ્મીરના 200 જેટલા શિક્ષકો જોડાયા છે. ગુજરાત સરકારના DPEO, DEO અને ડાયટના પ્રાચાર્ય માટેની કાર્યશાળાઓ શરૂ થઈ ચૂકી છે. હવે ગુજરાત રાજ્યના દરેક શિક્ષકો માટેની એક યોજના બની છે. સૌ પ્રથમ દર 2 જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક એમ બંનેના BRC, CRC, પ્રિન્સિપલ અને આચાર્યોનો મળી એમ કુલ 1 બેચ શરૂ થશે. આમ 2020માં 18 થી 20 બેચ શરૂ થનાર છે. આ શિબિરાર્થીઓની પસંદગી DEO, DPEO અને ડાયટ આચાર્ય સાથે મળીને કરશે. આ માટે આપણે એક ફોર્મ ભરવાનું રહેશે. આખરી પસંદગી આ અધિકારીઓ દ્વારા થશે. વિશેષ માહિતી માટે આ ફોર્મ સાથેનું માહિતી પત્રક જોવા વિનંતી છે. અંતમાં બાળકો અને સમાજ સમક્ષ ઋતુનું રહસ્ય પ્રગટ કરી, સત્યનું દર્શન સ્પષ્ટ કરી, આંતરપ્રજ્ઞાનો વિકાસ કરવા આ યજ્ઞમાં જોડાવા આપને અમારું આહ્વાન છે. ચાલો એકબીજાના તેજમાં વૃદ્ધિ કરી અર્વાચીન યુગની દસે દિશાઓ ઉજાળી ગુજરાતને, ભારતને આપની જ્યોતના જ્વલંત ચેતનથી નવે અવતારે આણી જ્યોતિર્ધર બનીએ. ફરી એકવાર હું શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને GCERTનો ઋણ સ્વીકાર કરું છું. ધીરજથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.